હેલો બચ્ચા પાર્ટી, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં ને? ચાલો તો આજે આપણે શું ભણીશું? શું ભણવું છે? આજે આપણે ગણિત ભણવાનું છે. શું ભણવાનું છે? ગણિત. તો ચાલો, તમારે પણ ભણવું છે ને? ઓકે, તો ચાલો આપણે બધા સાથે ભણીએ. ઓકે, તો ચાલો તમારી ગણિતની બુક લઈને શાંતિથી બેસી જાઓ અને ધ્યાનથી સાંભળો. ઓકે, તો ચાલો તમારી ગણિતની બુકમાં આ પેજ ખોલો. તો ચાલો હવે આ પેજમાં શું કરવાનું છે? આપણે આગળ સુધી ભણ્યા ને, હવે અહીંયાથી આપણે આગળ ભણીશું, બરાબર? તો શું છે? એક હાથીમાં રંગ પૂરો. તો આપણને કેટલા હાથી આપ્યા છે? એક, બે અને ત્રણ. કેટલા હાથી આપ્યા છે? ત્રણ. તો આપણે એક જ હાથીમાં રંગ પૂરવાનો છે, બરાબર? તો તમારે કોઈ પણ એક જ હાથીમાં રંગ પૂરવાનો. પછી સાત ઈંટમાં રંગ પૂરો. આપણે સાત ઈંટમાં રંગ પૂરવાનો છે, બરાબર? તો ચાલો ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. કેટલી ઈંટમાં રંગ પૂરવાનો છે? સાત. તો આપણે સાત ઈંટ ગણીને એમાં રંગ પૂરી દેવાનો છે. ઓકે, પૂરી દેશો ને તમે? વેરી ગુડ. વસ્તુના નામ કહી તેની સંખ્યા ગોળમાં લખો. તો ચાલો આપણે આ ઓળખવાનું છે, આ શું છે કહેવાનું છે, અને જેટલી સંખ્યા હોય એ ગણીને આપણે આ ગોળમાં લખી દેવાની છે. ચાલો, આ શું છે? પહેલું, હા, આ છે માછલી. તમે બધાએ માછલી જોઈ છે? હા, આપણે પાણીમાં માછલી જોઈ હોય ને, તો ચલો આપણે ગણીશું કે કેટલી માછલી છે. તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલી માછલી છે? સાત. તો આપણે અહીંયા સાત લખી દઈશું, બરાબર? પછી આ શું છે? પુસ્તક, બુક. કેટલી છે? એક અને બે. કેટલી છે? બે. તો આપણે આ ગોળમાં શું લખીશું? બે, બરાબર? એવી જ રીતે આગળ. ચલો, આ શું છે? ટબ, મોટું છાબડું. તો શું, કેટલા છે રહ્યા? એક, બે અને ત્રણ. કેટલા છે? ત્રણ. આપણે ત્રણ લખી દઈશું. પછી આ શું છે બાળકો? આ તો તમને બધાને ગમે છે ને, ફુગ્ગા. ફુગ્ગા ગમે છે ને બધાને? હા, તો ચાલો આપણે ફુગ્ગા ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ અને સાત. કેટલા ફુગ્ગા છે? સાત. તો આપણે ગોળમાં શું લખીશું? સાત. ચલો, પછી આ શું છે? શું કહેવાય આને? મીણબત્તી. ચાલો ગણીએ કેટલી છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલી છે? નવ. તો આપણે ગોળમાં શું લખવાનું? નવ. એટલે આ શું છે? આ છે નાના નાના ઉંદર. શું છે? ઉંદર. તો કેટલા ઉંદર છે? એક, બે, ત્રણ અને ચાર. કેટલા છે? ચાર. આપણે ગોળમાં લખવાનું ચાર. ત્યારે શું છે? ઘંટડી. તો ચાલો ઘંટડી કેટલી છે ગણીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ. કેટલી છે? પાંચ. ચાલો અહીંયા
पांच लखी दी। पछी आ शू पीछी शू कहवा पीछी रंग करवा माटे नी पीछी आवे ए छे। तो चलो गणिए के छे एक बे त्रण चार पांच छ सात आठ अने नौ केटली छे नौ। तो आपणे खानामां शू लखीशू नौ। आ गोळमां आपणे नौ लखी देवाना। तो आ रीते तमे लखी देशो ने गणी गणी ने। वेरी गुड। तमे तो डाया डाया बाळको छो तो डाया बाळको शू करे लखी दे। ओके चलो वधारे वस्तुवाळा जूथमां रंग पूरो। तो जेमा वस्तु वधारे होय एमा रंग पूरवानुं छे। जेम के जो अहींया चार बॉटल अने त्रण ग्लास छे तो त्रण वधारे के चार चार तो चार मां रंग पूर्या छे। हवे आपणे नीचे जोईए। चलो एक बे त्रण चार पांच छ छ दड़ा छे। एक बे त्रण अने चार चार बेट छे तो वधारे शुं थयुं छ दड़ा। તમારે દડામાં રંગ પૂરી દેવાનો। પછી આ શું છે ફૂલ। કેટલા ફૂલ છે એક બે। અને આ શું છે પતંગિયા। તો કેટલા છે એક બે ત્રણ। તો શું વધારે થયું પતંગિયા। તો આપણે શેમાં રંગ પૂરી દેવાનો છે પતંગિયામાં। ચલો આ શું છે ખીલી અને આને શું કહેવાય હથોડી। તો ખીલી વધારે છે કે હથોડી ગણો કેટલી ખીલી છે એક બે અને ત્રણ અને હથોડી કેટલી છે એક બે ત્રણ અને ચાર। તો શું વધારે થયું હથોડી। તો આપણે હથોડીમાં રંગ પૂરવાનો છે બરાબર। ચલો આ કયું ફળ છે સફરજન અને આ કેરી। તો શું વધારે છે ચલો તમે ગણો। ચલો પહેલાં સફરજન ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ। આઠ સફરજન છે। કેરી કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત। સાત કેરી છે તો વધારે શું થયું આઠ સફરજન। તો શેમાં રંગ પૂરીશું સફરજનમાં। ઓકે તો પૂરી દેશો ને વેરી ગુડ। ચલો હવે શું છે સરખા જૂથ બનાવો। તો આપણે સરખા સરખા જૂથ બનાવવાના છે। ચલો આ બાજુ આપણને ચાર ગોળ આપ્યા છે તો આ બાજુ પણ આપણે અહીંયા ત્રણ આપેલા ને આપણે અહીંયા ચોથું ગોળ બનાવવાનું એ રીતે। ચલો આ બાજુ આપણે જોઈએ કે કેટલા ખાના આપ્યા છે એક બે ત્રણ ચાર અને પાંચ। પાંચ આપ્યા છે તો અહીંયા પાંચ લખી દઈશું અને આ બાજુ કેટલા આપ્યા છે એક અને બે। તો આપણે કેટલા દોરવાના રહે અહીંયા આપણે પાંચ બનાવવાના છે તો કેટલા ખાના દોરવાના રહે આપણે ત્રણ। તો આપણે દોરી દેવાના એક બે અને ત્રણ ખાના બરાબર। પછી અહીંયા જો કેટલા આપ્યા છે ત્રિકોણ એક બે ત્રણ ચાર પાંચ છ તો છ। અહીંયા કેટલા આપ્યા છે એક બે ત્રણ અને ચાર। તો આપણે છ ત્રિકોણ બનાવવા હોય તો ચાર આપ્યા છે તો બીજા કેટલા ત્રિકોણ દોરવા પડે ચાર પછી પાંચ અને છ એમ આપણે છ ત્રિકોણ બે ત્રિકોણ વધારે દોરવા પડે। તો ચાલો પહેલાં જુઓ કઈ બાજુ વધારે છે આ બાજુ। તો ગણો કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત। કેટલા છે આ સાત ને આ બાજુ કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ। તો આ બાજુ પાંચ આપ્યા છે તો પાંચમાંથી સાત કરવા હોય તો કેટલા દોરવા પડે આપણે પાંચ પછી છ અને સાત
બરાબર, તો આપણે કેટલા દોરવા પડ્યા? બે. બરાબર, ચલો હવે ક્રમમાં જોડો. તો આપણને આ ચિત્ર આપ્યું છે, આપણે ક્રમમાં જોડવાનું છે. ચલો એક પછી બે, બે પછી શું આવે? બે પછી ત્રણ, ત્રણ પછી ચાર, પછી પાંચ, છ, સાત, આઠ અને નવ. પછી અહીંયા એક પછી બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ અને નવ. આ રીતે તમારે ચિત્ર બનાવી દેવાનું છે. તો શું બન્યું? એક નાવડી બની અને એક માછલી બની. બરાબર, ખૂટતી સંખ્યા લખો. તો હવે બાળકો આપણે આમાં ખૂટતી સંખ્યા લખવાની છે. તો ચાલો એક, એક પછી શું આવે? બે, બે પછી ત્રણ, ત્રણ પછી શું આવે? ચાર, ચાર પછી શું આવે? પાંચ, પાંચ પછી શું આવે? છ, અને છ પછી સાત, સાત પછી આઠ. બરાબર, પાંચની તરત પહેલાં અને પછી શું આવે? ચલો પાંચની પહેલાં શું આવે? ચલો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. તો પાંચ પહેલાં શું આવે? ચાર, અને પાંચ પછી શું આવે? પાંચ, છ. શું આવે? છ. છની પહેલાં શું આવે? આપણે હાલ જોયું ને, પાંચ, છ. છની પહેલાં આવે પાંચ. ચલો એક પછી શું આવે? તો ચાલો એક પછી બે અને ત્રણ. ચારની તરત પહેલાં અને પછી શું આવે? તો ચલો એક, બે, ત્રણ, ચાર. તો ચારની પહેલાં શું આવ્યું? ત્રણ. તો અહીંયા ત્રણ લખો. ચાર, પાંચ. તો ચારની પછી શું આવ્યું? પાંચ. પછીની સંખ્યાઓ કઈ? ચલો બે, બે પછીની સંખ્યાઓ કઈ? બે પછી ત્રણ અને ચાર, અને ત્રણ પછી શું આવે? ચાર, પાંચ. બરાબર, આ રીતે તમારે લખી દેવાનું છે. ચાલો હવે જોઈએ શૂન્ય. શૂન્ય એટલે શું? ઝીરો. બરાબર, ચાલો એક ટોપલીમાં પાંચ રસદાર કેરી રાખી છે. જો તમે એક કેરી લઈને ખાઓ તો કેટલી વધે? ચલો આ ટોપલીમાં પાંચ કેરી છે. બરાબર, તો તમે એક ખાઈ જાઓ તો કેટલી વધે? તો ચાલો આપણી પાંચ આંગળીઓ છે, આપણે જોઈએ તો એક, બે, ત્રણ, ચાર અને પાંચ. બરાબર, તો આપણી પાંચ આંગળીઓમાંથી આપણે એક કેરી ખાઈ જઈએ તો કેટલી વધે? ચાર. બરાબર, તો ચાલો બાળકો આપણી પાંચ આંગળીઓ છે, તો એમ માની લો કે પાંચ કેરી છે. તો આ પાંચ કેરી છે, એક, બે, ત્રણ, ચાર અને પાંચ, એમાંથી આપણે એક કેરી ખાઈ ગયા તો કેટલી વધી? ગણો, એક, બે, ત્રણ અને ચાર. બરાબર, પછી હવે ચાર રસદાર કેરી છે, ચાર કેરી આપણા પાસે વધી, તો એમાંથી આપણે એક કેરી ખાઈ ગયા તો કેટલી વધી? ગણો, એક, બે અને ત્રણ, કેટલી વધી? ત્રણ. હવે આપણા પાસે કેટલી કેરી છે? ત્રણ. તો હજી એક આપણે વધારે ખાઈ જઈએ તો કેટલી વધે છે? ગણો, ચલો એક અને બે, કેટલી વધે છે? બે કેરી. હવે બેમાંથી પાછી એક ખાઈ લઈએ તો કેટલી કેરી વધી આપણા પાસે? એક. અને આ પણ આપણે ખાઈ જઈએ તો આપણા પાસે શું વધશે? કંઈ નહીં. તો આપણા પાસે કંઈ ના હોય તો એને શું કહેવાય? શૂન્ય. શું કહેવાય? શૂન્ય. તો આપણે પાંચમાંથી ચાર ખાઈ લીધી,
પાંચમાંથી એક ખાઈ લીધી તો કેટલી કેરી વધી? ચાર, બરાબર. પછી ચારમાંથી એક ખાઈ લીધી તો કેટલી વધી હતી? ત્રણ. પછી ત્રણમાંથી એક ખાઈ લીધી તો બે. પછી બેમાંથી એક ખાઈ લીધી તો એક. અને એક પણ ખાઈ લીધી તો આપણા પાસે કેટલી વધી? શૂન્ય. આપણા પાસે કંઈ વધતું નથી, તો એને શું કહેવાય? શૂન્ય. ચલો ડાળી પર બેઠેલા પક્ષીઓની ગણતરી કરીને લખો. તો આપણે જે રીતે આગળ ગણતરી કરી એ રીતે ડાળી પર બેઠેલા પક્ષીની ગણતરી કરવાની છે. તો ચાલો, આ કેટલા પક્ષી છે? એક, બે, ત્રણ અને ચાર. કેટલા છે? ચાર. તો ચારમાંથી એક પક્ષી ઉડી ગયું. તો અહીંયા આપણે પહેલાં ચાર લખી દઈશું. તો એક પક્ષી ઉડી ગયું. તો ડાળી પર કેટલા વધ્યા? એક, બે અને ત્રણ. તો અહીંયા શું લખવાનું? ત્રણ. હવે ત્રણ પક્ષી હતા, એમાંથી એક બીજું ઉડી ગયું. તો ડાળી પર કેટલા વધ્યા? એક અને બે. અહીંયા લખીશું આપણે બે. હવે ડાળી પર કેટલા પક્ષી બેઠા હતા? બે. બેમાંથી એક ઉડી ગયું તો ડાળી પર કેટલા પક્ષી વધ્યા? એક. અને હવે ડાળી પરથી એક પક્ષી પણ ઉડી ગયું તો ડાળી પર કેટલું શું વધ્યું? કંઈ નહીં, ડાળી પર કોઈ પક્ષી નથી. તો શું લખાય? શૂન્ય. શું લખાય? શૂન્ય, બરાબર. તો ચાલો હવે આપણે પાંજરાના ઉંદર ગણીશું. જેમ આપણે કેરી ગણી, પક્ષી ગણ્યા, એ રીતે હવે ઉંદર ગણીશું. ચાલો, પાંજરામાં કેટલા છે? ત્રણ. તો ત્રણમાંથી એક ઉંદર ભાગી ગયો તો પાંજરામાં કેટલા વધ્યા? બે. પછી હવે આ બેમાંથી આ બીજો ઉંદર ભાગી ગયો તો કેટલા વધ્યા? એક. હવે પાંજરામાં કેટલા ઉંદર હતા? એક. અને એ ઉંદર પણ ભાગી જાય તો પાંજરામાં કેટલા ઉંદર વધે? શૂન્ય. કેટલા વધે? શૂન્ય. ચાલો, હાથમાં કેટલા ફુગ્ગા છે? હાથમાં કેટલા ફુગ્ગા છે? એક, બે અને ત્રણ. ત્રણ ફુગ્ગા છે તો ત્રણમાંથી એક ફુગ્ગો ફૂટી ગયો તો કેટલા ફુગ્ગા વધ્યા? એક અને બે. અહીંયા આપણે લખવાનું બે. પછી બે ફુગ્ગામાંથી બીજો ફુગ્ગો ફૂટી ગયો તો કેટલા ફુગ્ગા વધ્યા? એક. અને એ ફુગ્ગો પણ ફૂટી ગયો તો કેટલા વધ્યા? શૂન્ય. આપણી પાસે જ્યારે કંઈ ના વધે તો શું લખાય? શૂન્ય. શૂન્ય કેવી રીતે લખાય? આવી રીતે ગોળ કરીએ એને શું લખાય? શૂન્ય. શું કહેવાય? શૂન્ય. જ્યારે કંઈ જ ના વધે એને કહેવાય શૂન્ય, બરાબર. ચલો, આપણે આવી રીતે આ જેમ શૂન્ય છે એ ઘૂંટી દેવાનો છે અને આમ તમારે શૂન્ય લખતા શીખવાનું છે, બરાબર. તો આવી રીતે આ બધા ખાનામાં તમે શૂન્ય લખી દેશો ને. હા, તો આપણે આજે જે ભણ્યા એ બધું તમે તમારી આ પુસ્તકમાં લખી દેશો. વેરી ગુડ. ડાયા ડાયા બાળકો છો ને, તો આ બધું તમારી તમારી પુસ્તકમાં લખી દેવાનું છે. આ તમારું હોમવર્ક છે, બરાબર. હું બીજી વાર આવીશ ભણાવવા એટલે હું તમને પૂછીશ કે તમે હોમવર્ક કર્યું કે નહીં. બધાએ પોતાનું હોમવર્ક કરી દેવાનું છે. ઓકે, બાય બાય, ટેક કેર.